સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સહિત તાલુકામાં વડ સાવિત્રી વ્રત નિમિત્તે પરણિતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિના દીધાયુ માટે પ્રાર્થના કરી હતી અને સવારથી જ પરણિતાઓ પૂજા અર્ચન માટે ઉમટી પડી હતી. વડ સાવિત્રીના વ્રતમાં પરણિત સોર શણગાર કરીને વટ વૃક્ષની પૂજા કરે છે. સૌભાગ્યવતી રહેવા અને પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે. તો પ્રાંતિજ સહિત તાલુકામાં વડ સાવિત્રીના વ્રતની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ સારા નંબર 2 પાસે આવેલ વર્ષો પુરાણા વડ તથા નાની ભાગોળ ખાતે પણ વર્ષો જૂનો પુરાણા વડનું મોટા ભાગની મહિલાઓએ પૂજા અર્ચના કરી અને 108 વખત વટ વૃક્ષ પર કાચું સૂતર મોટા ભાગની મહિલાઓ દ્વારા બાંધવામાં આવે છે અને વટ સાવિત્રીમાં મોટાભાગે મહિલાઓ વ્રત કરે છે. વટ વૃક્ષની અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પૂજા વિધિ કરી રહ્યા છે. આમ તો મહિલાઓ પોતાના પતિના આયુષ્ય વધે સાથે પુત્ર પ્રાપ્તિ માટે વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મહત્વ રહેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર દિવસે રા સાવિત્રી તેના પતિ સત્યવાનને યમરાજા પાસેથી સિંહીને લાવ્યા હતા. આ કારણોસર હિન્દુ મહિલાઓ પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરે છે. વડવૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ મળી રહ્યા છે. વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું પતિના દીર્ઘાયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક બની ચૂક્યું છે. આમ તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે, પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપરાના જેમ વડના ઝાડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયનો વાસ છે, એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે. વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનના કારણે આ વ્રત વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું. આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલ કામના કરે છે. રાવલ જેડેશ ટીવી પ્રાંતિજ.